અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ગાઝામાં માનવીય સહાય પહોંચાડવા માટે સહમતી બની છે અમેરિકી વિદેશમંત્રી એન્થની બ્લિન્કન અને ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ વચ્ચે ચાલેલી આઠ કલાકની બેઠક પછી આ નિર્ણય કરવામાં આવ્યો અમેરિકી વિદેશમંત્રી એન્થની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ગાઝામાં રહેતા નાગરિકો સુધી સહાયતા પહોંચાડવા માટે એક યોજના બનાવવામાં આવી છે સાથે કહ્યું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને ગાઝામાં રહેતા નાગરિકો સુધી સહાયતા પહોંચાડવી ખૂબ જરૂરી છે સાથે અમેરિકી વિદેશ મંત્રીએ શંકા પણ દર્શાવી કે હમાસ આ સહાયતા યોજનામાં બાધા નાખી શકે તેમ છે સાથે અમેરિકી વિદેશ મંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની ઇઝરાયલ મુલાકાતની જાહેરાત કરી બ્લિંકને કહ્યું કે જો બાઇડન આવતીકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરશે મહત્વનું છે કે હમાસે ન માત્ર ઇઝરાયલ નાગરિકો પરંતુ અમેરિકાના કેટલાક નાગરિકોને પણ બંધક બનાવ્યા છે